मॉर्निंग स्टूडेंट्स, आई एम चेतन सर फ्रॉम श्रीवेर इंटरनेशनल स्कूल, गांधीनगर, सेक्टर 25। हवे आपणे धोरण 12 कॉमर्स अर्थशास्त्र में प्रकरण 9 विदेश व्यापार की शुरुआत करी हती। એમાં આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ સમજાવી વિદેશ વેપારના કારણોની ચર્ચા કરી ગયા। વ્યાખ્યા બંનેની યાદ કરાવી દઉં। જ્યારે દેશની સરહદની અંદર વિભિન્ન રાજ્યો વચ્ચે થતી વેપારી અને ધંધાકીય પ્રવૃત્તિ એટલે આંતરિક વેપાર, અને જ્યારે દેશની સરહદ ઓળંગીને વિભિન્ન દેશોના પક્ષકારો સાથે થતી વેપારી અને ધંધાકીય પ્રવૃત્તિ એટલે વિદેશ વેપાર। તો વિદેશ વેપારના જે કારણો છે એમાં આપણે પહેલું ભણ્યા હતા વિદેશ દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીકલ પ્રગતિ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ। પછી આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવતની ચર્ચા કરતા હતા। એમાં આપણે પહેલા કદને આધારે ચર્ચા કરી ગયા। એમાં આપણે એવું બોલ્યા હતા કે વિદેશ વેપારનું કદ ઘણું મોટું હોય છે અને આંતરિક વેપારનું કદ પ્રમાણમાં નાનું હોય છે। પછી વિવિધ ચલણની ચૂકવણીની પદ્ધતિઓ, આંતરિક વેપારમાં એક જ દેશના અલગ અલગ રાજ્યો વચ્ચે વેપાર થાય એટલે સમગ્ર બેંક દેશમાં ચલણ એક જ હોવાથી કોઈ સમસ્યાઓ નથી રહેતી। જ્યારે વિદેશ વેપારમાં સૌ પ્રથમ તમારે પોતાના દેશના ચલણને કોઈ સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે, અને પછી તમારે વેપાર થાય એટલે તમારે હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે। તો હવે ત્રીજું આપણે આગળ જોઈએ, ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગે। તો આંતરિક વેપાર છે ને એક જ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે થાય તો એને કારણે લગભગ ભાષા, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાં બહુ મોટો તફાવત નથી આવતો એટલે વેપાર કરવાનું કામ સરળ થઈ જાય। પણ વિદેશ વેપારમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા બદલાય છે એટલે આપણે એને ધ્યાનમાં લઈને જ વિદેશ વેપાર કરવો પડે। તો જોઈએ, આંતરિક વેપારમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા વગેરે એક સમાન હોવાથી વેપાર સરળ છે, જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની ભાષા, સંસ્કૃતિ તથા સમાજ વ્યવસ્થા જુદી જુદી હોવાથી તેને ધ્યાનમાં લઈને વેપાર કરવો પડે છે। આંતરિક વેપારમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા વગેરે સમાન હોવાથી વેપાર સરળ છે, જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની ભાષા, સંસ્કૃતિ તથા સમાજ વ્યવસ્થા જુદી જુદી હોવાથી તેને ધ્યાનમાં લઈને વેપાર કરવો પડે છે। ચોથું છે, વાહન વ્યવહાર ખર્ચનો તફાવત। તો જો વિદેશ એક દેશમાંથી બીજા દેશમાં વેપાર થતો હોય તો સ્વાભાવિક છે અંતર વધે છે એટલે વાહન વ્યવહાર ખર્ચ પણ આવે એટલે આંતરિક વેપારમાં
આ અંતર ઓછું રહે છે એટલે ખર્ચ ઓછો આવે છે. આંતરિક વેપારમાં કેવું હોય કે એક જ દેશ એટલે કરવેરાનું પ્રમાણ પણ ઓછું જોવા મળે, જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની સરહદ ઉપર કરવેરા ભરવા પડે ને એનું પ્રમાણ અલગ અલગ હોય છે. આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારમાં ભૌગોલિક અંતર વધુ હોવાથી વાહન વ્યવહાર ખર્ચ વધુ આવે છે. આંતરિક વેપારમાં સ્થાનિક કરવેરા ઓછા ભરવા પડે છે. તેની સરખામણીમાં વિદેશ વેપારમાં દરેક દેશની હદ ઉપર વધુ કરવેરા ભરવા પડે છે. આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારમાં ભૌગોલિક અંતર વધુ હોવાથી વાહન વ્યવહાર ખર્ચ વધુ આવે છે. આંતરિક વેપારમાં સ્થાનિક કરવેરા ઓછા ભરવા પડે છે. તેની સરખામણીમાં વિદેશ વેપારમાં દરેક દેશની હદ ઉપર વધુ કરવેરા ભરવા પડે છે. હરીફાઈના પ્રમાણમાં તફાવત, તો આંતરિક વેપાર નાનો છે અને વિદેશ વેપારનું કદ મોટું છે, એટલે હરીફાઈનું પ્રમાણ પણ વિદેશ વેપારમાં તમને વધારે જોવા મળે. પણ આંતરિક વેપારમાં કેવું થાય કે ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી આ બધાનું પ્રમાણ એક સરખું હોય છે, એટલે તમે વસ્તુ વિકલનની મદદથી વધારે હરીફાઈ કરી શકતા નથી. પણ વિદેશ વેપારમાં વસ્તુ વિકલન એટલે વસ્તુના સ્વરૂપોમાં ફેરફાર કરી તમે હરીફાઈ સર્જી શકો છો અને એનાથી પણ બજારમાં તમને વધુ લાભ મળવાની શક્યતાઓ રહે છે. તો જોઈએ, આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારમાં હરીફાઈનું પ્રમાણ વધારે હોય છે. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના ઉત્પાદકો અનેક હોય પણ તેમને પ્રાપ્ત ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરેની કક્ષા સમાન હોવાથી વસ્તુ વિકલન દ્વારા વધુ હરીફાઈ કરી શકતા નથી. જ્યારે વિદેશ વેપારમાં વસ્તુ વિકલન દ્વારા હરીફાઈ કરી બજારમાંથી વધુ હિસ્સો મેળવવા પ્રયાસ કરે છે. આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારમાં હરીફાઈનું પ્રમાણ વધારે હોય છે. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના ઉત્પાદકો અનેક હોય તો પણ તેમને પ્રાપ્ત ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરેની કક્ષા સમાન હોવાથી વસ્તુ વિકલન દ્વારા વધુ હરીફાઈ કરી શકાતી નથી. જ્યારે વિદેશ વેપારમાં વસ્તુ વિકલન દ્વારા હરીફાઈ કરી બજારમાંથી વધુ હિસ્સો મેળવવા પ્રયાસ કરે છે. હવે ગ્રાહકને સંતોષ. વિદેશ વેપારમાં કદ નાનું, દેશની અંદરનો વેપાર છે, એટલે તમે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાનું કામ સરળ રીતે કરી શકો છો. કેમ કે એક જ દેશમાં રહેતા હોય ને ત્યારે સમાજ, શિક્ષણ, જીવનશૈલી, પસંદગી આ બધું પણ સમાન રહે છે, એટલે એને કારણે ઉત્પાદન અને વેચાણ કરવાનું કામ સરળ બની રહે છે. અને વિદેશ વેપારમાં બધી બાબતોમાં તફાવત હોય છે, એટલે તમારી દરેક દેશોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન અને વેચાણ કરવાનું કામ કરવું પડે. તો જો
આંતરિક વેપારમાં ગ્રાહકને સંતોષવાનું કામ વિદેશ વેપાર કરતાં સરળ છે, કારણ કે એક જ દેશમાં સમાજ, શિક્ષણ, લોકોની જીવનશૈલી, પસંદગી, મૂલ્યો વગેરે સમાન હોવાથી તેને અનુરૂપ ઉત્પાદન કે વેચાણ કરવાનું સરળ છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશમાં મોટો તફાવત હોય છે, તેથી તેમની જરૂરિયાત મુજબ ઉત્પાદન અને વેચાણ કરી ગ્રાહકોને સંતોષવાનું કામ કઠિન છે. આંતરિક વેપારમાં ગ્રાહકોને સંતોષવાનું કામ વિદેશ વેપાર કરતાં સરળ છે, કારણ કે એક જ દેશમાં સમાજ, શિક્ષણ, લોકોની જીવનશૈલી, પસંદગી, મૂલ્યો વગેરે સમાન હોવાથી તેને અનુરૂપ ઉત્પાદન કે વેચાણ કરવાનું સરળ છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશોમાં મોટો તફાવત હોય છે, તેથી તેમની જરૂરિયાત મુજબ ઉત્પાદન અને વેચાણ કરી ગ્રાહકોને સંતોષવાનું કામ કઠિન છે. વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. હવે આંતરિક વેપાર એ એક જ દેશના અલગ અલગ પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતો વેપાર છે. તો એક જ દેશની જે નાણાકીય નીતિ હોય, રાજકોષીય નીતિ હોય, ઔદ્યોગિક નીતિ, બધું એક સમાન હોય છે. કાયદાની વ્યવસ્થા આ બધાથી સ્થાનિક વ્યક્તિ પરિચિત હોય છે, એટલે એને વેપાર કરવામાં સરળતા રહે છે. પણ વિદેશ વેપારમાં દરેક દેશોના કરવેરાની નીતિઓ, એમની પરવાના મેળવવાની પદ્ધતિ, આર્થિક બાબતો બધું અલગ અલગ છે, અને આ બધી બાબતોની જાણકારી મેળવ્યા વગર વેપાર કરવાનું કામ અશક્ય છે. ટૂંકમાં આંતરિક વેપાર એમાં નિયંત્રણો ઓછા હોય અને વેપાર સરળ હોય છે, પણ વિદેશ વેપાર એ થોડોક જટિલ બને છે. એક જ દેશમાં સરકારની નાણાકીય, રાજકોષીય, ઔદ્યોગિક વગેરે વહીવટી આર્થિક નીતિઓ સમાન હોવાથી તથા કાયદાકીય વ્યવસ્થા વેપારી જાણતો હોવાથી વેપાર કરવામાં સરળતા રહે છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની કરવેરા અંગેની, પરવાના અંગેની તથા આર્થિક નીતિ અલગ અલગ હોવાથી તેની જાણકારી પૂરેપૂરી મેળવ્યા વગર વેપાર કરવો અશક્ય છે. ટૂંકમાં આંતરિક વેપારમાં તોલમાપ એક જ હોય છે, તથા વિદેશ વેપારમાં નિયંત્રણો ઓછા હોય છે. વેપારની વિધિ સરળ અને ઓછી ખર્ચાળ હોય છે, જ્યારે વિદેશ વેપારમાં આયાત નિકાસ ઉપર નિયંત્રણ વધુ અને જટિલ હોય છે. એક જ દેશમાં સરકારની નાણાકીય, રાજકોષીય, ઔદ્યોગિક વગેરે વહીવટી આર્થિક નીતિઓ સમાન હોવાથી તથા કાયદાકીય વ્યવસ્થા વેપારી જાણતો હોવાથી વેપાર કરવામાં સરળતા રહે છે. પણ વિદેશ વેપારમાં દરેક દેશની કરવેરા અંગેની, પરવાના અંગેની તથા આર્થિક નીતિ અલગ અલગ હોવાથી તેની જાણકારી પૂરેપૂરી મેળવ્યા વગર
व्यापार करवो अशक्य छे। ટૂંકમાં આંતરિક વેપારમાં તોલમાપ એક હોય છે તથા વેપારમાં નિયંત્રણો ઓછા હોય છે। વેપારની વિધિ સરળ અને ઓછી ખર્ચાળ હોય છે, જ્યારે વિદેશ વેપારમાં આયાત નિકાસ પરના નિયંત્રણો વધુ અને જટિલ હોય છે। તો આપણે સૌથી પહેલા ધંધાનું કદ જોયું, તફાવતના મુદ્દા ફરી યાદ કરાવું છું, વિવિધ ચલણો અને એની ચૂકવણીની પદ્ધતિની વાત કરી ગયા, ભાષા સંસ્કૃતિ અને સમાજ, વાહન વ્યવહાર ખર્ચનો તફાવત, હરીફાઈના પ્રમાણમાં તફાવત, ગ્રાહકોનો સંતોષ, વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાઓમાં તફાવત, આ સાત મુદ્દા છે અને આ જ પ્રમાણે લખવાના 5 માર્કમાં પૂછાય ત્યારે ખાનાપારી અને બંને અલગ અલગ વિરોધાભાસી મુદ્દા સમજાવે એવું જરૂરી નથી, બરોબર। હવે વાત આવે વિદેશ વેપારનું સરળ, સોરી વિદેશ વેપારનું સ્વરૂપ સ્પષ્ટ કરો અથવા વિદેશ વેપારની લાક્ષણિકતાઓની ચર્ચા કરો। હવે દરેક દેશોની સરહદો નક્કી હોય છે, પણ જ્યારે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ આ સરહદોને પાર એટલે એને ઓળંગીને થતી હોય ત્યાંથી વિદેશ વેપારનો જન્મ થાય છે। અને વિદેશ વેપાર હંમેશા નફો કમાવાના હેતુથી જ કરવામાં આવે, તો વિદેશ વેપારનું સ્વરૂપ તમારે જાણવું હોય તો વિદેશ વેપારના સ્વરૂપ માટે વેપારી પ્રવૃત્તિની એવી બાબતો કે પાસાઓ તમારે જાણવા પડે છે એને અન્ય આર્થિક પ્રવૃત્તિઓથી જુદી પાડી શકે, એને એક અલગ ઓળખ ઊભી કરી શકે। તો વિદેશ વેપારનું કોઈ પણ દેશનું વિદેશ વેપારનું સ્વરૂપ એ જે તે દેશની વેપાર નીતિ એની કાયદાઓ અને વેપારને અસર કરતા સંજોગોને આધારે જ તૈયાર કરવામાં આવે છે અને પછી જ વિદેશ વેપારને આખરી સ્વરૂપ આપવામાં આવે। તો જોઈએ વિદેશ વેપારનું સ્વરૂપ સ્પષ્ટ કરો અથવા વિદેશ વેપારની લાક્ષણિકતાઓની ચર્ચા કરો। તો દરેક દેશની ભૌગોલિક સરહદ નિર્ધારિત હોય છે, જ્યારે દેશની સરહદ ઓળંગીને ધંધાકીય કે વેપારી પ્રવૃત્તિઓ થતી હોય તે વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર ગણાય છે। વિદેશ વેપાર હંમેશા આવક કે નફાના હેતુથી જ થાય છે, તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે કે વેપારી પ્રવૃત્તિની એવી બાબતો કે પાસાઓ જે અન્ય આર્થિક પ્રવૃત્તિથી તેને જુદા પાડે છે અને તેને અલગ ઓળખ આપે છે। તો વિદેશ વેપારનું સ્વરૂપ દેશની વેપાર નીતિ કાયદાઓ તથા વેપારને અસર કરતા સંજોગોના આધારે નક્કી થાય છે। ફરી દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે, જ્યારે દેશની હદ ઓળંગીને ધંધાકીય અથવા વેપારી પ્રવૃત્તિઓ થતી હોય તે
विदेश व्यापार के अंतरराष्ट्रीय व्यापार। विदेश व्यापार हमेशा आवक के नफाना हेतु थी थाई छे। विदेश व्यापार नु स्वरूप इतले के व्यापारी प्रवृत्ति नी एवी बाबतो के पासाव जे अन्य आर्थिक प्रवृत्ति थी तेने जुदी पाड़े छे अने तेने अलग ओळख आपे छे। विदेश व्यापार नु स्वरूप देश नी व्यापार नीति कायदाओ तथा व्यापार ने असर करता संजोगों आधारे नक्की करवामां आवे छे। तो तमारे विदेश व्यापार ना स्वरूप में विदेश व्यापार नी लाक्षणिकताओ समझावानी छे। तेनी चर्चा आपणे पछीना लेक्चर में करीशु। पण आजना दिवस नु काम आ सौथी महत्वनो प्रश्न आंतरिक अने आंतरराष्ट्रीय व्यापार ना व्यापार नो तफावत तमारे तैयार कर लेवानो।